નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાટણ સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 2 આહારના ઘટકોમાં આપણે પહેલા લેક્ચરની અંદર જે છે થોડીક માહિતી મેળવી હતી કે ભાઈ અલગ અલગ આહારના ઘટકો છે, એમાં અમુક પ્રકારના પોષક દ્રવ્યો આવેલા હોય છે, જેને આપણે લેવા માટે જે છે એ કયા આહારની અંદરથી કયું પોષક દ્રવ્ય મળે છે એના વિશેની આપણે ચર્ચા કરી હતી. એના પરીક્ષામાં આપણે કહેવા હતા. હવે પછી આપણે જોવું છે કે આપણે વાત કરી હતી કે ભાઈ અલગ અલગ પ્રકારના પોષક દ્રવ્યો જે છે આપણા શરીર આપણા માટે શું કામ આવે છે, તો કે શરીરનો યોગ્ય વિકાસ અને વૃદ્ધિ વિકાસ કરવા માટે અને શરીર સુદૃઢ બનાવવા માટે જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ કે વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે. આપણે કીધું કે ભાઈ પ્રોટીન, કાર્બોદિત, વિટામિન, ખનિજ ક્ષાર આ બધા અલગ મુખ્ય પ્રકારો જે છે પોષક દ્રવ્યના, એ બધા શરીર માટે શું કાર્ય કરે છે, તો એ અહીં આપણે આજે માહિતી મેળવીએ છીએ. તો એમાં સૌથી પહેલું જે છે આપણે કાર્બોદિત લઈએ છીએ. તો કાર્બોદિત જે છે આપણને ખબર છે કે રોજિંદા જીવનની અંદર આપણે કાર્બોદિત લઈએ છીએ જે આપણે શર્કરા અને સ્ટાર્ચ સ્વરૂપે આપણે જોવા મળે છે. તો કાર્બોદિત જે છે મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. તો કાર્બોદિત જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણા શરીરને એ શું આપે છે, તો કે શક્તિ આપે છે. બીજું છે ચરબી. તો ચરબી પણ શક્તિ પ્રદાન કરે છે, એ પણ આપણે શક્તિ પ્રાપ્ત કરે છે. પણ જે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ શક્તિ પ્રાપ્ત થાય છે એટલે કે શું, તો કે કાર્બોદિતનો જેટલો જથ્થો હોય એટલો જ જથ્થો ચરબીનો હોય, પણ કાર્બોદિત કરતાં જે છે એ ચરબીનો જથ્થો જેટલો જે છે એમાં વધુ શક્તિ આપણને મળે છે. આથી આપણે ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને આપણે ઊર્જા આપવાવાળા ખોરાક પણ કહી શકીએ છીએ. હવે આ જે છે વનસ્પતિ માંથી તો એ રીતે કે આપણે વાત
વધારે પોષક દ્રવ્યો પણ હાજર હોઈ શકે છે. જ્યારે આપણે પરીક્ષણો કરતા હતા એની અંદર જે આપણે જોયું હતું કે એક ખાદ્ય પદાર્થની અંદર જે છે એક કરતા વધારે પોષક દ્રવ્યો પણ હોઈ શકે છે અથવા બે ત્રણ પણ હોઈ શકે છે. તો આમ આ રીતે જે છે પ્રોટીન અને ચરબીમાં પણ સમાનતા આપણે જોવા મળે છે. હવે રહી વાત વિટામિનની, આપણે એમ કહેતા હોય કે મારા શરીરમાં તો વિટામિન આ ઘટી ગયું છે, મારામાં આ વિટામિન ઘટે છે, તો આ રીતે આમાં વિટામિન આપણને શું ફાયદો આપે છે? તો આપણે જોઈએ કે વિટામિન જે છે ઘણી બધી પ્રકારના, એને આપણે અલગ અલગ નામથી પણ ઓળખીએ છીએ. જેમ કે આપણે એ બી સી ડી પછી ઈ અને કે આટલા વિટામિનો જે છે એ આપણે ઓળખીએ છીએ. એમાંથી વિટામિન એ જે છે એ આપણે શા કામમાં આવે છે? તો કે વિટામિન એ જે છે એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. જો આપણી આંખ અને ત્વચા જે છે એ ઉંમર નાની હોય અને છતાં જે છે ત્વચા જે છે એ રૂસ થવા માંડે છે અથવા આંખો જે છે એમાં આપણે નંબર વધી જાય છે, તો આ બધી વસ્તુ જે છે ન થાય એના માટે આપણે વિટામિન એ વાળું જે છે એ લેવું જોઈએ. એ જે છે એ પછી આપણે જોઈએ આપણે વિટામિન સી ની વાત કરીએ તો વિટામિન સી છે એ શું કરે છે? તો કે મોટાભાગની રોગોની લડત આપે છે, કે આપણા શરીરમાં જે પણ રોગો આવે છે એની સામે લડત આપે છે, એટલે કે એની સામે રોગ પ્રતિકાર શક્તિ આપણી વધારે છે, આપણું રક્ષણ કરે છે, એટલે વિટામિન સી પણ આપણે લેવું જોઈએ. પછી જે વિટામિન ડી, તો એ હાડકા અને આપણા દાંત જે છે એમાં કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે જે છે એ ઉપયોગી છે. તો આ પ્રમાણે જે છે આ વિટામિનો પણ આપણે ઉપયોગી છે. હવે આપણે જોઈએ વિટામિન ડી, આપણે વિટામિન એ પછી સીધું સી ને સીધું ડી કેમ લીધું? તો કે વિટામિન ડી જે છે એક સમૂહની અંદર છે, એટલે કે વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન ડી કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. જેમ કે ચોખા જે છે બરાબર એ જે છે અથવા યકૃત જે છે આ બધી વસ્તુ જે છે એક નંગની અંદર નથી, એ સમૂહમાં હોય છે, એટલા માટે જે છે ને આપણે વિટામિન બી કહીએ છીએ અને કોમ્પ્લેક્સ કહેવામાં પણ આવે છે. આ જે છે આપણે વિટામિનોની કરેલી છે. હવે આપણે જોયું હતું કે પોષક દ્રવ્યની અંદર આપણે વિટામિન અને ખનિજ ક્ષાર સુધીની વાત કરી હતી. તો ખનિજ ક્ષાર જે છે એ આપણા માટે શું ઉપયોગી છે? તો કે શરીરનો યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે જે છે એ પ્રત્યેકે પ્રત્યેક ખનિજ ક્ષાર આપણને ઉપયોગી છે. તો ખનિજ ક્ષાર જે છે એ આયોડિન છે, કેલ્શિયમ છે, આયર્ન છે, આ બધા ખનિજ ક્ષાર છે એ આપણા શરીર માટે ઉપયોગી છે. પછી આપણે પણ જોયું હતું કે પાચક રેસા અને પાણી, તો પાચક રેસા જે છે આ બધી વસ્તુનો આપણે ખ્યાલ પડ્યો કે ભાઈ કાર્બોદિત કેમાંથી મળે, ચરબી કેમાંથી મળે, પ્રોટીન કેમાંથી મળે, વિટામિન જે છે અલગ અલગ ફળો શાકભાજીઓ જે છે માંસિંદા માછલી એમાંથી પણ મળી શકે છે, પણ પાચક રેસા અને પાણી જે છે એ આપણે ખોરાક કઈ રીતે લઈએ છીએ? તો કે એ પણ આપણે જોઈએ. તો કે પાચક રેસા જે છે એ શરીરના ઉપયોગમાં આપણે લેવામાં આવે છે. તો કે કઈ રીતે? તો કે પાચક રેસા જે છે એને વૃક્ષાંશના નામે ઓળખવામાં આવે છે અને તે મોટા ભાગે શાકભાજી ફળો અને કઠોળમાંથી આપણે મળે છે. હવે પાચક રેસા એ આપણા શરીરમાં શું કામ કરે છે? નથી વૃદ્ધિ વિકાસ કરતા, નથી આપણું શરીર તંદુરસ્ત બનાવતા, છતાં આપણે લઈએ છીએ શું કામ? તો કે એટલા માટે કે પાચક રેસાઓ જે છે એ આપણે જે પણ ખોરાક લીધો છે એ ખોરાક પચ્યો નથી અથવા અપાચિત ખોરાક છે. હવે અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવા મદદ કોઈ કરતું હોય એ છે પાચક રેસા. એટલા માટે જે છે આપણે પાચક રેસા લેવા જરૂરી છે, એટલે કે ફળો અને શાકભાજીઓની અંદરથી આ વૃક્ષાંશ નામ પાચક રેસા જે આપણે મળી શકે છે. પાણી જે છે પાણી આપણે જે છે કઈ રીતે લઈએ? તો કે આહારમાં રહેલા પોષક દ્રવ્યો જે છે એનું શોષણ કરવામાં મદદ કરે છે. માનો કે આપણે કોઈ પણ આહાર લીધો બરાબર, હવે આહારની અંદર જે છે પાણીની માત્રા પણ હોય છે, એ પણ આપણે સમજીએ કે કઈ રીતે એની હોય છે, પણ આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવા માટે પાણીની જરૂર પડે છે અને વધારાનું પાણી જે મૂત્ર અને પરસેવા સ્વરૂપે પણ નિકાલ કરે છે. પણ આ પાણી આપણે લઈએ છીએ કઈ રીતે? તો કે આપણે પાણી પીએ પણ છીએ, ચા પીએ છીએ, દૂધ પીએ છીએ, એમાં પાણીની માત્રા હોય છે. તો પાણી જે છે આ રીતે આપણે લઈ શકીએ છીએ. આમ વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે જે છે આ પ્રકારના કાર્યો કરી શકે છે અને આ માટે જે છે એ આપણે તમામ પ્રકારના જે છે ખાદ્ય પદાર્થોમાં આહારના ઘટક તરીકે જે છે આપણે લેવા જોઈએ. હવે પછી જે છે આ બધા પોષક દ્રવ્યો જે છે એ ધરાવતું એક આહાર જે છે બરાબર, એ આહારને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે સમતોલ આહાર કહીએ છીએ. હવે પછી જે છે આપણે સમતોલ આહારની માહિતી મેળવશું અને સમતોલ આહારની માહિતી મેળવીએ એમાં આપણે વધારે પડતો ખોરાક લેવાઈ જાય છે અથવા વધારે પડતો ખોરાક નથી લેવાતો અથવા આ પોષક દ્રવ્યોની અંદરથી કોઈ પણ એક આદુ ઘટ સર્જાય છે તેમાં ત્રુટીજન્ય
રોગો થાય છે તો આપણે સમતોલ આહાર અને ત્રુટિજન્ય રોગો વિશેની